નમસ્કાર એન્ડ વેલકમ માય સેલ્ફ ધ્રુવિકા કાનાબાર ફ્રોમ શ્રી એ કે દોશી મહિલા કોલેજ જામનગર પ્રેઝન્ટિંગ ધ લેક્ચર ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ નાણાકીય સંચાલન યુનિટ ટુ મેનેજમેન્ટ ઓફ ઇન્વેન્ટ્રીઝ ઇન્વેન્ટ્રીનું સંચાલન એમાં આપણે પ્રીવિયસ સેશનમાં ઇન્વેન્ટ્રી સંચાલનની પદ્ધતિઓમાંની ફર્સ્ટ મેથડ ઓર ટેકનિક ફિક્સિંગ ડિફરન્ટ લેવલ્સ ઓફ ઇન્વેન્ટ્રીઝ ઇન્વેન્ટ્રીની જુદી જુદી સપાટીઓ નક્કી કરવી આ મેથડ વિશે આપણે ડિસ્કશન કર્યું અને હવે આ સેશનમાં આપણે સેકન્ડ મેથડ જે છે ઇન્વેન્ટ્રી સંચાલનની પદ્ધતિઓમાં બીજી પદ્ધતિ આર્થિક વર્દી જથ્થો નક્કી કરવાની ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એના વિશે ડિસ્કશન કરશું આર્થિક વર્દી જથ્થો ઇન્વેન્ટ્રી સંચાલનની પદ્ધતિઓની જ્યારે વાત આવે ત્યારે બે અગત્યની બાબત જે છે એ ઊભી થાય પ્રશ્નો ઊભા થાય એક ઇન્વેન્ટ્રીની ખરીદી ક્યારે કરવી અને કેટલા બીજું કેટલા જથ્થામાં કરવી એમાંથી ઇન્વેન્ટ્રીની ખરીદી કેટલા જથ્થામાં કરવી એનો નિર્ણય જે છે એ આર્થિક વર્દી જથ્થાના આધારે થાય છે કે કેટલા જથ્થામાં કેટલી ક્વોન્ટિટીમાં ઇન્વેન્ટ્રીની ખરીદી કરવી અગર મેક્સિમમ વધુમાં વધુ કેટલા જથ્થામાં આપણે માલનો ઓર્ડર મૂકીએ તો ઓછામાં ઓછો ખર્ચ આવે એ જથ્થો જે છે એને આર્થિક વર્દી જથ્થો કહેવાય ઓર્ડરનો જે ખર્ચ આપણે ભોગવીએ છીએ એ ખર્ચ કરતા એ ખર્ચ જે છે એના સામે આપણે જે ફાયદો મળવો જોઈએ માલનો જેટલી ક્વોન્ટિટીમાં આપણો ઓર્ડર પ્લેસ થવો જોઈએ એ ફાયદો મેક્સિમમ મળી જવો જોઈએ આપણા ઓર્ડર ખર્ચની સામે અને એવો જથ્થો કે માલ મેળવવામાં અને સંગ્રહમાં ઓછામાં ઓછો ખર્ચ આવે એટલો જથ્થો અહીંયા આપણે જે છે એ લેવાનું છે એટલે ઇન્વેન્ટ્રીની ખરીદી સાથેના જે બે પ્રશ્નો કે બે ખર્ચ સંકળાયેલા છે ઇન્વેન્ટ્રી સોરી ઓર્ડર મૂકવાનો ખર્ચ અને નિભાવ ખર્ચ આ બંને ખર્ચ જે છે એ ઓછામાં ઓછા આપણે આવવા જોઈએ અને આને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી કહેવાય છે અને ઇકોનોમિક ઓર્ડર લોટ સાઇઝ પણ કહેવામાં આવે છે હવે આ બે પ્રકારના જે ખર્ચ છે ઇન્વેન્ટરીની ખરીદી સાથે સંકળાયેલા એમાં આપણે કેવા કેવા પ્રકારના ખર્ચ કરવા પડતા હોય છે એની વાત કરીએ તો જે ઓર્ડર ખર્ચ છે એમાં કેવા પ્રકારના ખર્ચનો સમાવેશ થાય તો આપણે ઓર્ડર જે છે એ લેખિતમાં રિટર્ન ફોર્મમાં આપવામાં આવતો હોય છે તો એમાં એનું જે કંઈ ટાઈપિંગ પ્રિન્ટિંગ કમ્પ્યુટરાઈઝ જે પ્રિન્ટ કઢાવવાની હોય એનો પોસ્ટેજ કરવાનું હોય કે કુરિયર કરવાનું હોય તો એ ખર્ચ આવે પછી એના ફોલોઅપ માટે મતલબ કે આપણો ઓર્ડર જે છે એ ક્યાં પહોંચ્યો ક્યારે મળશે એ જ આપણે ઇન્ક્વાયરી કરી દેટ ઇઝ કોલ્ડ ફોલોઅપ તો એ ફોલોઅપ છે એના માટે પોસ્ટેજ ટેલિફોન ફેક્સ કે પછી જે કંઈ એક્સપેન્ડિચર થતો હોય એ ખર્ચ પછી જે ક્લેરિકલ એક્સપેન્ડિચર થતો હોય કારકુને અમુક આ બધી કામ કરવાનું રહે તો જે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્ડિચર થાય વહીવટી ખર્ચ થાય એ અને માલની પ્રાપ્તિ થઈ જાય પછી એની ચકાસણી કરવામાં આવે માલનો વહન ખર્ચ ટ્રાન્ઝેક્શન કોસ્ટ હિસાબી વિભાગનો ખર્ચ માલ આવ્યો એટલે હિસાબી વિભાગે એની એન્ટ્રીઝને રેકોર્ડ કરવું પડે તો એ ખર્ચ આવા બધા પ્રકારના ખર્ચ જે છે એ ઓર્ડર મૂકવાના ખર્ચમાં એનો સમાવેશ થાય છે પછી જે નિભાવ ખર્ચ છે એમાં કેવા ખર્ચનો સમાવેશ થાય મેન્ટેનન્સ એક્સપેન્સીસમાં તો ઇન્વેન્ટરીમાં જે મૂડી રોકાણ છે એનો વૈકલ્પિક ખર્ચ આપણી પાસે જેટલી કાર્યશીલ મૂડી છે એને આપણે ઘણી બધી જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકીએ રોકાણ કરી શકીએ પણ એમાંથી આપણે ઇન્વેન્ટરીમાં એનું રોકાણ કરવાનું ડિસાઈડ કર્યું મતલબ કે આપણે બીજા કોઈ ઓપ્શનમાં એનું રોકાણ કરવાનું જે છે એ માંડી વાળ્યું તો બીજા જે ઓપ્શનમાં આપણે રોકાણ કરવાનું માંડી વાળ્યું એમાં અગર આપણે રોકાણ કર્યું હોત તો આપણે એમાંથી પણ કંઈક નફો કે ફાયદો મળત ખરા તો એ જે આપણને નફો કે ફાયદો મળવા મળત અગર આપણે એમાં ઇન્વેસ્ટ કર્યું હોત બીજા ઓપ્શનમાં તો એ જે હવે નથી મળતો આપણે ઇન્વેન્ટ્રીમાં રોકાણ કરી દીધું એના માટે થઈને એ જે નથી મળતો એ છે આપણો વૈકલ્પિક ખર્ચ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઇકોનોમિક્સનો જે આ કોન્સેપ્ટ છે એ તો એ નિભાવ ખર્ચમાં આવે અને એ સિવાય સંગ્રહ કરવાનો ખર્ચ હેરફેર કરવાનો ખર્ચ એમાં જે કંઈ ભાડું હોય વીમો આપણે લીધેલો હોય તો વીમા પ્રીમિયમ છે એના ટેક્સિસ છે ઘસારો છે આ બધું અને બીજું કે ઇન્વેન્ટરી સાથે સંકળાયેલ ખર્ચમાં ભાવ ઘટાડાનું જે જોખમ છે કે આપણે ઇન્વેન્ટરી લઈને રાખી હોય ને પછી એનો ભાવ ઘટી જાય તો એ પણ એક ખર્ચ છે પછી અપ્રચલિત થઈ જાય એ વસ્તુ આગ અકસ્માત કે ચોરી જેવું કોઈ ઘટના બને તો એ જે ખર્ચ કે નુકસાન સહન કરવું પડે ઘટ કે બગાડ આવે જે આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ કે પ્રવાહી છે તો લીક થઈ જાય વાયુ છે તો એ ઉડી જાય એવા પરેટ થઈ જાય તો એવા જે એક્સપેન્ડિચર્સ છે એ બધા નિભાવ ખર્ચમાં આવે છે એટલે આ બંને પ્રકારના ખર્ચ જે છે એ આ ઇન્વેન્ટરીની ખરીદી સાથે સંકળાયેલા છે આપણે અહીંયા એ જથ્થો કે એ લેવલ કે એ સપાટી ઓર્ડર કરવાની નક્કી કરવાની છે કે જેમાં આપણે ઓર્ડર મૂકીએ તો ઓછામાં ઓછો ખર્ચ આવે એવો જથ્થો જે છે એ મેળવવાનો છે ઇન્વેન્ટરી ખરીદીમાં આપણે નાના ઓર્ડર મૂકીએ તો ખર્ચ જે છે એ વધારે આવે ઓર્ડર નાનો હોય એટલે ઓર્ડરની સંખ્યા વધી જાય આપણે એક સાથે સો યુનિટ મંગાવીએ અને દસ દસ યુનિટના દસ આપણે વર્દી કરીએ દસ ઓર્ડર કરીએ તો સીધી વાત છે કે ઓર્ડર ખર્ચ જે છે એ વધી જાય એટલે ઓર્ડર ખર્ચ અને નિભાવ ખર્ચ બંને પરસ્પર વિરોધી વલણ દર્શાવે છે એમ કહી શકાય કે અગર તમારા ઓર્ડર ખર્ચ જે છે એ વધારે હશે તો તમારો નિભાવ ખર્ચ એટલો ઓછો થઈ જશે ને અગર ઓર્ડર ખર્ચ જે છે એ ઓછો હશે તો નિભાવ ખર્ચ એટલો વધારે થઈ જશે તો આ જે છે એ ઓર્ડર ખર્ચ અને નિભાવ ખર્ચ બંને જે છે એ ઓછા આવે વ્યાજબી આવે એ જે સપાટી છે એ આપણો આર્થિક વર્દી જથ્થો કહેવાય હવે એ ખબર કેમ પડે કે આ બે સપાટી ક્યારે મેચ થાય છે કે લેવલ ક્યારે મેચ થાય છે અને આર્થિક વર્દી જથ્થો શું છે કેટલો છે એ કેમ ખબર પડે તો એના માટે અમુક ટેકનિક્સ છે મેથડ્સ છે એપ્રોચિસ છે પદ્ધતિઓ છે ડેવલપ કરેલી છે તો આર્થિક વર્દી જથ્થો નક્કી કરવાની પદ્ધતિઓ મેથડ્સ ઓર એપ્રોચિસ ટુ ડિટમાઇન ઇકોનોમિક ઓર્ડર ઇન ક્વોન્ટિટી આર થ્રી ત્રણ મેથડ્સ છે ફર્સ્ટ ઇઝ ગ્રાફિક મેથડ આલેખ પદ્ધતિ સેકન્ડ ઇઝ ફોર્મ્યુલા અપ્રોચ ઓર ફોર્મ્યુલા મેથડ સૂત્ર પદ્ધતિ અને થર્ડ ઇઝ ટ્રાયલ એન્ડ એરર અપ્રોચ ઓર મેથડ ભૂલ અને પ્રયત્ન પદ્ધતિ આ ત્રણેય મેથડ્સ જે છે એ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી કેટલી છે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી ઇકોનોમિક એટલે શું કે જે પરવડે એવું હોય ઇકોનોમિકલી જે છે એ રિઝનેબલ હોય એને આપણે ઇકોનોમિક કહેવાય તો ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી ઓર્ડર કરવાની એવી ક્વોન્ટિટી ઓર્ડર પ્લેસ કરવાનો એવો જથ્થો કે જે આપણને ઇકોનોમિક પડે મતલબ કે ફાયદામાં પડે તો એ આપણે ડિસાઇડ કરવા માટે ત્રણ મેથડ છે ત્રણે ત્રણ મેથડ જે છે એ આપણે વન બાય વન ડિસ્કસ કરીશું એમાંથી પહેલી મેથડ છે આલેખ પદ્ધતિ ગ્રાફિક મેથડ તો આ ગ્રાફ અહીંયા ડ્રો કરેલો છે એક્સ એક્સિસ ઉપર ઓર્ડર જથ્થો રી ઓર્ડર ક્વોન્ટિટી આપેલી છે અને વાય ઉપર એન્યુઅલ કોસ્ટ કે ખર્ચ આપેલો છે અને જે સ્કાય કલરની કે બ્લુ કલરની લાઇન તમે જોવો છો જેવા કલરની લાઇન છે એનું હેડિંગ એવા જ કલરનું છે તો જે સ્કાય કલરની તમે લાઇન જોવો છો એ ઓર્ડર કોસ્ટ છે ઓર્ડરિંગ કોસ્ટ ઓર્ડર ખર્ચ છે જે રેડ કલરની નહીં જે બ્લેક કલરની લાઇન છે જે આડી જાય છે સ્ટ્રેટ એ છે હોલ્ડિંગ કોસ્ટ કે નિભાવ ખર્ચ અને જે રેડ છે એ છે કુલ ખર્ચ હવે આપણે બાય બધી કોસ્ટના લોજિક જોઈએ સૌથી પહેલાં આપણે જોઈએ ઓર્ડર ખર્ચ ઓર્ડરિંગ કોસ્ટ સ્કાય શા માટે એનો જે છે આ જે છે આ જે છે એ છે ઓર્ડર કોસ્ટ ઓર્ડર ખર્ચ તો એ શા માટે આવી રીતે છે હવે અગર ખર્ચ જે છે ઓર્ડરનો જથ્થો જે છે જે એક્સ એક્સિસ ઉપર આપેલો છે એ જેટલો ઓછો હશે એટલો જે છે એ ખર્ચ આપણને અહીંયા ઓછો આવશે અને જેમ આપણો જથ્થો વધતો જશે એમ આપણો ખર્ચ જે છે એ પણ સોરી 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 ઓર્ડરનો જથ્થો છે એ જેટલો આપણો ઓછો હશે એટલો આપણો ખર્ચ વધારે આવશે કારણ કે હવે આપણે ધારીએ કે સો યુનિટ આપણે ટોટલ મંગાવવા છે અને સો યુનિટ મંગાવવા માટેનું જે આપણું ઓર્ડર કોસ્ટ છે કે ગાડી ભાડું કે જે કંઈ બીજો ખર્ચ થતો હોય એ થઈ અને એમ માનો કે તમે સો રૂપિયા આવે છે મતલબ પર યુનિટ જે છે એ વન રૂપી કોસ્ટ નહીં જે ગાડી ભાડું છે એ સો રૂપિયા ફિક્સ જ છે તમે ગમે એટલા યુનિટ મંગાવો એક્ઝામ્પલ ઇઝ લાઈક ધીસ તમે ગમે એટલા યુનિટ મંગાવો જે તમારું ગાડી ભાડું કે ઓર્ડરિંગ કોસ્ટ છે એ હંડ્રેડ રૂપીઝ આવે છે હવે આપણે સો યુનિટ મંગાવશું તો એ ભાડું છે એ સો યુનિટમાં ડિવાઇડ થશે એટલે એક રૂપિયો પર યુનિટ આવશે અને સો રૂપિયા ભાડું ફિક્સ છે હવે આપણે દસ યુનિટ મંગાવીએ તો શું થાય તો આપણું એક યુનિટનું ઓર્ડરિંગ કોસ્ટ દસ રૂપિયા થઈ જશે મતલબ અહીંયા કહેવાનો શું છે અગર તમારો ઓર્ડરનો જથ્થો જે છે એ ઓછો હશે અહીંયા હશે તમારો ઓર્ડરનો જથ્થો મતલબ કે ઓછો હશે તો તમારી કોસ્ટ શું આવશે વધારે આવશે બિકોઝ આપણે સો યુનિટ મંગાવવાના બદલે આપણે દસ યુનિટ મંગાવવાનું નક્કી કર્યું તો જે હંડ્રેડ રૂપીઝની ઓર્ડર કોસ્ટ છે તો આવવાની જ છે ઇરરેસ્પેક્ટિવ ઓફ યુનિટ્સ યુ આર ઓર્ડરિંગ તમે કેટલા યુનિટ ઓર્ડર કરો છો એની સાથે એને કંઈ જ લેવા દેવા નથી તો તમે અગર ઓછા યુનિટ મતલબ કે ટેન યુનિટ્સ જે છે ઓર્ડર કરશો તો તમારી કોસ્ટ જે છે એ વધારે આવશે એના બદલે તમે હન્ડ્રેડ યુનિટ્સ એટલે અહીંયા ઓર્ડર કરશો તો તમારી કોસ્ટ જે છે એ ઓર્ડરની ઘટી જશે એક રૂપિયો થઈ જશે અહીંયા જે છે એ દસ રૂપિયા આપણે થશે અને ટેન યુનિટ્સના બદલે આપણે પાંચ યુનિટ જ ખાલી મંગાવીએ તો શું થાય તો એનાથી પણ કોસ્ટ વધી જાય આપણે વીસ રૂપિયા પર યુનિટ કોસ્ટ થઈ જાય સો રૂપિયા ટોટલ ઓર્ડરિંગ કોસ્ટ છે ઓર્ડર ખર્ચ છે સો યુનિટ મંગાવો તો પર યુનિટ દસ રૂપિયાનો ખર્ચ આવશે દસ યુનિટ મંગાવો પર યુનિટ દસ રૂપિયા સોરી સો યુનિટ મંગાવો તો પર યુનિટ વન રૂપિયાનો ખર્ચ આવશે દસ યુનિટ મંગાવો તો પર યુનિટ દસ રૂપિયાનો ખર્ચ આવશે અને પાંચ યુનિટ મંગાવો તો પર યુનિટ વીસ રૂપિયાનો ખર્ચ આવશે મતલબ કે તમારો ઓર્ડર જથ્થો જેટલો નાનો હશે એટલો તમારો ઓર્ડરિંગ કોસ્ટ એ વધારે આવશે આપણે શું કરતા હોઈએ કે ઘણી બધી વસ્તુ લેવાની હોય તો આપણે બજારમાં જતા તો શું કરીએ રિક્ષા ભાડું કે આપણું પેટ્રોલ નું જે કંઈ થાય તો આપણે એ વિચારીએ કે ચાર પાંચ કામ ભેગા લઈને જઈએ એની બદલે આપણે ચાર કામ હશે તો એ અલગ અલગ કરવા જશું તો શું થશે આપણો જે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ છે એ વધી જશે આપણો સમય પણ વધારે જશે સિમિલર આના જેવો જ કેસ છે તો આ વાત થઈ ઓર્ડર ખર્ચની કે ઓર્ડર ખર્ચ તમારો જેટલો ઓછો હશે એટલું તમારો સોરી જેટલો તમારો ઓર્ડર જથ્થો ઓછો હશે એટલો તમારો ખર્ચ વધારે આવશે અને ઓર્ડર જથ્થો જેમ વધતો જશે એમ તમારો ખર્ચ જે છે એ એટલા યુનિટ્સમાં ડિવાઈડ થવાથી ઘટતો જશે હવે આપણે વાત કરીએ હોલ્ડિંગ કોસ્ટની નિભાવ ખર્ચ નિભાવ ખર્ચ જે છે છે એમાં શું કે તમારો જથ્થો જેટલો વધતો વધતો જાય ને એટલો નિભાવ નિભાવ ખર્ચ એની સાથે સાથે જશે ખર્ચના એક્ઝામ્પલ મેં હમણાં જ ડિસ્કસ કરીએ શરૂઆતમાં જ સો એ જે છે એ હું ડિસ્કસ અત્યારે નથી કરતી તો જે નિભાવ ખર્ચ છે એ તમે જોશો તો અહીંયા ઓર્ડરનો જથ્થો આટલો હશે તો નિભાવ ખર્ચ પણ આટલો આવશે એની સાથે સાથે ઓર્ડરનો જથ્થો જેમાં વધતો જાય છે આટલો હશે તો નિભાવ ખર્ચ આટલો આવશે એટલે પોઈન્ટ અહીંયા આવે છે મતલબ નિભાવ ખર્ચની આ સ્ટ્રેટ લાઇન છે એ જે છે એ વધતો જાય છે ઓર્ડર જથ્થાની સાથે જેટલો જથ્થો વધારે હશે એટલું તમારે સંગ્રહ કરવા માટે સ્ટોરેજ માટે સ્પેસ એટલી જોઈશે એટલું તમારું વીમો મોટો ઉતરશે તો વીમા પ્રીમિયમ પણ એટલું તમારે વધારે જોશે વધારે માલ હશે તો બગાડની શક્યતા પણ વધારે હશે એટલે નિભાવ ખર્ચ એમ પણ ઊંચો આવશે વધારે માલ હશે તો ટેક્સ કરવેરા પણ વધારે ચૂકવવા પડશે એટલે નિભાવ ખર્ચ જે છે એ આ રીતે ડાયરેક્ટ સ્ટ્રેટ લાઇન જાય છે જમણી તરફ અપવર્ડ ડિરેક્શનમાં ઉપરની તરફ આ છે તમારો નિભાવ ખર્ચ હવે આપણે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટીના કન્સેપ્ટમાં ડિસાઈડ એ કરવાનું છે કે જેમાં આપણે ઓર્ડર ખર્ચ અને નિભાવ ખર્ચ બંને મિનિમમ આવે ન્યૂનતમ આવે ઓછામાં ઓછા આવે એવો ઓર્ડર આપણે પ્લેસ કરવાનો છે એટલી ક્વોન્ટિટીમાં આપણે ઓર્ડર પ્લેસ કરવાનો છે કે જેમાં આપણે ન તો નિભાવ ખર્ચમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે જતું કરવું પડે ન તો ઓર્ડર ખર્ચમાં કરવું પડે એટલે એ બંને આપણે વ્યાજબી પડે એવી રીતના આપણે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી મુજબ આર્થિક વરદી જથ્થો જે છે એનો ઓર્ડર પ્લેસ કરવાનો છે વર્દી મૂકવાની છે તો હવે એવો પોઈન્ટ કયો કે જ્યાં આ બંને કોસ્ટ આપણે ન્યૂનતમ આવે તો વેરી સિમ્પલ આ જે બે લાઇન છે એ બે લાઇન જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે એ જે એ બે એકબીજાને છેદે છે એ તમારો ફાઇનલ પોઈન્ટ છે મતલબ કે તમારું આ લાઇન અને આ લાઇન અહીંયા છેદે છે એટલે એ જ છે તમારી ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર તો આ જે છે એ ગ્રાફિક મેથડ આલેખ પદ્ધતિ મુજબ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી કઈ રીતે ડિસાઇડ કરવી એની વાત હતી હજુ આપણે આમાં આર્થિક વર્દી જથ્થાની જે પોઈન્ટ છે એમાં બીજી બે મેથડ બાકી છે એ પણ ડિસ્કસ કરવાની છે જે આપણે આગળના સેશનમાં ડિસ્કસ કરીશું થેન્ક યુ ફોર એની ડાઉટ્સ ઓફ ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધ સ્મેલ ડીબીકે ડોટ ધ્રુપિકા એટ જીમેલ ડોટ કોમ થેન્ક યુ